કલર્સ ઇઝ ધ ઓનલી થિંગ ધેટ મેક્સ યોર લાઈફ બ્યુટિફુલ. અને એવી જ રીતે જો તમે તમારા હેરમાં કલર કરાવો ને તો ચાર ચાંદ લાગી આવે છે તમારી બ્યુટી. તો આજે એના માટે હાઇલાઇટ્સ માટે હું આવી ગઈ છું રયા રોડ ઉપર આવેલ મેક ઓવર સેલોનમાં. અને અહીંના હેર ડ્રેસર રાહિલ આપણા સાથે છે, તો આપણે એનું શોમાં વેલકમ કરીએ. શું રાહિલ, સો બેઝિકલી એવું હોય છે કે હાઇલાઇટ્સના ઘણા બધા મીનિંગ થતા હોય છે, અને જનરલી આપણે એક હાઇલાઇટ વિચારીએ ને તો ઘણી બધી વસ્તુ સાથે રિલેટ કરી શકતા હોઈએ છીએ. તો તમારા પ્રમાણે હેર અને હાઇલાઇટનું શું મીનિંગ થાય છે? હેરમાં બે ટાઈપની હાઇલાઇટ્સ હોય છે, એટલે જનરલી જે આપણે કલર કહીએ, એક હોય હાઇલાઇટ્સ અને એક હોય લો લાઇટ્સ. ઓકે, આપણા જે નેચરલ હેર જે છે ડાર્ક કે લાઇટ, અગર આપણે એનથી લાઇટર કલર જાય તો એ હાઇલાઇટ્સ છે, મેઇન જે આપણે ડાર્કર કલર જાય તો એ લો લાઇટ્સ છે. ઓકે, સો આજે આપણે શું કરવાના છીએ? આજે આપણે હાઇલાઇટ્સ કરવાના છીએ. જે હમણાં લોરિયલ નું ન્યુ કલેક્શન લોન્ચ થયું છે રેડ શેરી. ઓકે, જેમાં શેરી નો મીનિંગ છે લવ. ઓ વાવ, એટલે રેડ લવ. એટલે અત્યારે જે આપણો જે મોડેલ છે અને આપણે રેડ કલર ની આપણે હાઇલાઇટ કરશું. પરફેક્ટ. સો ઘણીવાર એવું થતું હોય છે કે પ્રી લાઇટનિંગ, જનરલી ડાર્ક કલર્સ તમે ચૂઝ કરો તો પ્રી લાઇટનિંગ જરૂરી હોય છે, તો શું આમાં પણ આપણે પ્રી લાઇટનિંગ કરશું આજે? ડાર્ક કલરમાં પ્રી લાઇટનિંગ જરૂર નથી હોતી, જ્યારે આપણે બ્લોન્ડ કે ગોલ્ડ કે એમાં જવું હોય તો નેચરલ બેઝ આપણે સિલેક્ટ કરીને આપણે પ્રી લાઇટનિંગ જરૂર પડે કે ન પડે સિલેક્ટ થાય. અને લોરિયલમાં રેડ કલર, એક રેડ આવે છે ને એક મજેન્ટા રેડ આવે છે, જે એટલા સરસ છે કે એમ ગમે એવા હેર હોય, ના હેર હોય કે કલર હેર હોય, રેડ આપણે ડાયરેક્ટ કરી શકીએ છીએ. સો જનરલી એવું હોય છે કે આપણે પ્રી લાઇટનિંગ ઘણી બધી જગ્યાએ થતું જ હોય છે, પણ લોરિયલની આ એક એવી પ્રોડક્ટ છે કે જે હેર માટે પ્રી લાઇટનિંગની જરૂર નથી પડતી. અને રેડ કલર સરસ મજાનો કલર છે અને ઓલમોસ્ટ બધાનો ફેવરેટ હોય છે, તો સરસ મજાના રેડ કલરની આજે હાઇલાઇટ કરવાની છે, જે લોરિયલની પ્રોડક્ટ છે જેની અંદર પ્રી લાઇટનિંગની બિલકુલ જરૂર નથી. સો આપણે સ્ટાર્ટ કરશું પ્રોસીજર. અત્યારે મેં આપણા મોડેલને ગ્લોબલ કલર કર્યો 5.62 નો. ઓકે, એના ઉપર આપણે પછી હાઇલાઇટ્સ કરશું. સો ઈ ગ્લોબલ કલર કરવાથી એમાં શું ફેર પડે છે હાઇલાઇટ્સમાં? એનો જે જૂના જે કલર હતા તે ઈ લોકો મોડેલે પ્રી લાઇટિંગ કરેલું હતું. ઓકે, અને પ્રી લાઇટિંગ રિમૂવ કરવા કે એક ટોન લાગે કલરનો આપણે ગ્લોબલ કલર કરીએ. જો તમે ઓલરેડી તમારા હેરમાં પહેલાં પ્રી લાઇટનિંગ કરાવેલું હોય છે તો એના માટે અહીંયા એ લોકો એક ગ્લોબલ કલર યુઝ કરે છે કે જે તમારા હેર સરસ કરી દેશે અને પછી એના ઉપર રેડ કલર જે છે એ સરસ લાગશે. તો અત્યારે મેં કલર અને ડેવલપર મિક્સ કરું છું. ઓકે, અને ઘણા એના એવા મિથ હોય છે કે આપણે હાઇલાઇટ કરી તો હેર ડેમેજ થઈ જાય, પણ લોરિયલમાં એક સ્માર્ટફોન કરીને પ્રોડક્ટ આવે છે. ઓકે, જે આપણે કલર ભેગું મિક્સ કરીએ ને તેની અંદર મેલેટિક એસિડ કરીને એક સબસ્ટન્સ હોય છે. ઓકે, ડેમેજ નથી થવા દેતું. પરફેક્ટ. સો જનરલી તમને એવું લાગતું હશે કે હાઇલાઇટ કરાવવાથી મારા હેર ખરાબ થઈ જશે, ડેમેજ થઈ જશે, સ્પ્લિટ એન્ડ્સ આવી જશે, પણ એવું નથી. મેકઓવર સલોનની અંદર ડેફિનેટલી બહુ સારી પ્રોડક્ટ યુઝ કરવામાં આવે છે, કંપનીની બેસ્ટ પ્રોડક્ટ યુઝ કરવામાં આવે છે અને એમાં લોરિયલની પ્રોડક્ટ યુઝ કરવામાં આવે છે, તો તમારા હેર ડેમેજ નહીં થાય એ વસ્તુની એ લોકો ગેરંટી આપે છે. તો રેડ કલર મિક્સ થઈ ગયો છે અને આપ જોઈ શકો છો કે રેડ એકદમ ગ્રેડિયન્ટ છે, બહુ પ્રીટી લાગે છે. અને અત્યારે ફેબ્રુઆરી છે, ઇટ્સ ધ મંથ ઓફ લવ, અને લવ જ્યારે આવે ને ત્યારે રેડ કલર ઇઝ ધ ઓનલી થિંગ કે જે તમને પહેલાં યાદ આવે. તો એના માટે થઈને રેડ કલર રેડી થઈ ગયો છે અને હવે આપણે એને અપ્લાય કરશું. સો કઈ સ્ટ્રેન્ડ્સમાં ને કેવી રીતે અપ્લાય કરશો હેરમાં? ગમે ત્યારે કોઈ પણ હાઇલાઇટ કરવી હોય તો એની માટે એક કન્વર્સેશન જે ક્લાયન્ટ ને હેરડ્રેસર ને બોલજો, એ બહુ મેઇન છે. ફોર એક્ઝામ્પલ, આમનો ફેસ શેપ છે ટ્રાયંગલ. ઓકે, ટ્રાયંગલ એન્ડ ઓવલ આર ધ બેસ્ટ ફેસ શેપ, કે જેમાં તમે કોઈ પણ હાઇલાઇટ કરો કે આગળ આઈ મની પીસ તમે આપો તો સૂટ જ કરે. તો જેનો રાઉન્ડ ફેસ હોય એમાં અગર આપણે આગળ મની પીસ આપી તો એનું મોટું મોટું બહુ મોટું લાગે. ઓકે, એટલે બધું બહુ કોન્ટ્રાસ્ટ છે, એટલે જે કન્વર્સેશન જે હોય, પછી એમને ગોલ્ડ જ્વેલરી ગમે, સિલ્વર જ્વેલરી ગમે, સ્કિન ટોન શું છે, એ બધું પહેલા ડિસ્કશન થાય, કન્સલ્ટેશન થાય, પછી આપણે કલર ડિસાઈડ કરાય. ઓકે, ક્યુ શૂટ કરે ક્યુ નહીં. તો જનરલી તમે તમારા રીતે ઘણીવાર એવું હોય છે કે કલર ડિસાઈડ કરી લેતા હો છો, મને પિંક ગમે છે, પર્પલ ગમે છે, અને આપણને તો એવું છે કે કલર્સ તો એટલા બધા હોય છે તો ઘણા બધા કલર્સ ફેવરિટ હોતા હોય છે,
પણ એક સજેશન હું એવી રીતે આપીશ કે તમે કોઈ પણ મેકઓવર સલોનમાં કે કોઈ પણ જગ્યાએ જાઓ ત્યારે એક વસ્તુ ખાસ જે તમારો હેર ડ્રેસર હોય એને પૂછજો કે મારા ફેસ શેપને, મારા જે સ્કિન ટોન છે, મારા જે હેર કલર છે એમાં કયો કલર સૂટ કરે છે. અને જનરલી જે એ લોકો જે સજેશન્સ આપે ને એ બેસ્ટ હોય છે આપણા માટે. તો ઓલવેઝ આસ્ક ફોર સજેશન. સો આપણે હવે મિક્સ થઈ ગયું છે, તો તમે જોઈ શકો છો કે રેડ અત્યારે કેવો દેખાય. વાવ, રેડ કલર પણ એટલો સરસ છે. એન્ડ જ્યારે હેર ઉપર અપ્લાય થાય છે ત્યારે ઓફકોર્સ બહુ ફાઇન લાગવાનું છે. સો જનરલી ડાર્ક સ્કિન ટોન હોય તો એમાં કયો કલર વધારે યુઝ થતો હોય છે? ડાર્ક સ્કિન ટોન હોવી અને ડાર્ક કલર હોય સ્કિન ટોનનો, અને એક જે કલર જે આપણને દેખાતો હોય એમાં ઘણો ડિફરન્સ હોય છે. ઓકે, એટલે વોર્મ હોય, કૂલ હોય અને ન્યુટ્રલ હોય. હા, ન્યુટ્રલ ઉપર ગમે એ શેડ સારા લાગે. વાહ, જે વોર્મ હોય એના ઉપર વોર્મ શેડ્સ જે આવે ને, જે અમે બધા સિટ્યુ હેર ડ્રેસર એમાં વોર્મ શેડમાં જેમ કે મેટ છે એ બધા વોર્મ સ્કિન ટોનને સારા લાગે. ઓકે, બ્લુઇશ છે, એશ છે, એ બધા કૂલ સ્કિન ટોનને સારા લાગે. ઓકે, જનરલી જે તમે કલર કરતા હોય છો એ તમારા સ્કિન ટોન ઉપર કેવો કલર સૂટ કરે છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. સો ઓલવેઝ જ્યારે બી જાઓ ત્યારે એકવાર પૂછી લેજો કે મારા સ્કિન ટોન ઉપર કયો કલર સૂટ કરશે. સો જનરલી ડિફરન્ટ પેટર્ન્સ અને ડિફરન્ટ સ્ટાઇલ્સથી હાઇલાઇટ્સ થતી હોય છે. તો તમે પ્રોફેશનલી ટ્રેન્ડ છો અને તો તમે કેવી રીતે આજે કઈ પેટર્નથી હાઇલાઇટ કરવાના છો? પહેલા જ્યારે 5-7 વર્ષ પહેલા જ્યારે હાઇલાઇટ્સ થતી ત્યારે લાંબી લાંબી લાઇન્સ જે હતી ને એ બહુ ટ્રેન્ડમાં નીકળી હતી. ઓકે, હવે ધીરે ધીરે જેમ જેમ જમાનો બદલાય છે, જેમ જેમ ફેશન ઇન્ડસ્ટ્રી આગળ વધે છે, જેમ જેમ સ્ટ્રેટ લાઇન્સ નું બધું જાય છે ધીરે ધીરે, જે બ્લેન્ડેડ લુક જે આવે, જે ફોટોમાં બધા કે સનકિસ્ડ ફોટો છે, બ્લેન્ડેડ લુક છે, યસ એક્ઝેક્ટલી, એ બધો જે ટ્રેન્ડ આવે છે એ હવે આગળ આવે છે. એની માટે હું એક થીન પાર્ટ લઈશ, એમાં વીવિંગ કરી થોડું હું ટીઝ કરીશ, જેનાથી જે સ્ટ્રેટ લાઇન છે એ સબ બ્લેન્ડ થઈ જશે. વાવ, પરફેક્ટ. સો જનરલી અલગ અલગ સ્ટાઇલ્સ છે અને જેમ જનરેશન આગળ વધે છે, જેમ ટાઈમ જાય છે, એવી રીતે ફેશનમાં પણ ઘણા બધા ચેન્જીસ આવતા જ હોય છે. ક્લોથ્સ લ્યો, જ્વેલરી લ્યો, હેર લ્યો, બધી જ વસ્તુમાં કાંઈ ને કાંઈ ચેન્જીસ આવતા રહેતા હોય છે. તો પહેલાંના ટાઈમમાં આપણે એક એક હેરને થિન સ્ટ્રેન્ડ લઈને હાઇલાઇટ કરતા હતા, પણ હવે એવું નથી. સેલ્ફીનો ટાઈમ વધતો જાય છે, ફોટો સેશન્સ વધતું જાય છે, તો એના સાથે સાથે તમે લોકો જેવી રીતે હાઇલાઇટ કરાવો છો એ ટ્રેન્ડ પણ વધતો જાય છે, અલગ અલગ થતો જાય છે. તો એ પ્રોફેશનલી અત્યારે નવા જનરેશન માટે ટ્રેન્ડ છે, તો એ અલગ રીતે હાઇલાઇટ કરવાના છે અને હેરને એકદમ, હેર અને કલર બે એકદમ બ્લેન્ડ થશે. પરફેક્ટ. સો જે નેચરલ કલર છે એ અને તમે જે હાઇલાઇટ કરો છો એ બે કલર બ્લેન્ડ થશે સાથે. જે મેઈનલી જે લુક જે છે એ ઉપરથી ડાર્ક, નીચે જતા જતા લાઇટ. વાવ, સો ગ્રેડિયન્ટ શેડ આવશે, ઉપરથી થોડો લાઇટ હોય, જેમ જેમ એન્ડમાં આવે એમ વધારે. હા, જનરલી જે કલર કોમ્બિનેશન જાણતા હોય એમને ખબર હશે કે ટિન્ટ છે, ગ્રેડિયન્ટ લુક છે, તે વધારે ચાલતું જ હોય છે. આપણે ક્લોથ પહેરીએ છીએ એમાં પણ ટિન્ટ અને ગ્રેડિયન્ટ ગમતો હોય છે, તો આપણે જ્યારે હેર કલર કરાવતા હોય એમાં પણ ટિન્ટ છે, ગ્રેડિયન્ટ છે, કે ઉપરથી ડાર્ક અને પછી નીચે જતાં લાઇટ થતું હોય છે, તો એકદમ એનો ઇફેક્ટ જે આવે છે હેર ઉપર એ બહુ સરસ લાગે છે. સો એમણે હેર કલર કરવાનું ચાલુ કરી દીધું છે અને જ્યાં સુધી થોડાક હેર કલર થાય ત્યાં સુધી આપણે લઈ લઈએ એક નાનકડો વિરામ. સોલ્વ કરના હૈ 20 સેકન્ડ. મેડમ ઇતના જલ્દી કૈસે હોગા? તો સીખો વરના ઉસ જૈસે બન જાઓગે. હોપલેસ. તુમ ઇતને ઇન્ટેલિજન્ટ હો તો કોમ્પિટિટિવ એક્ઝામ ક્યું નહીં દેતે? जब क्वालिटी हो साथ तो कॉम्पिटिशन क्यों? KVZ Dunkin and Wafers. જનરલી હાઇલાઇટ્સ માટે ફોઇલ યુઝ કરવામાં આવતો છે, તો ફોઇલ નો શું ઇમ્પોર્ટન્ટ છે? ફોઇલ ના જનરલી બે ઇમ્પોર્ટન્સ હોય છે. હા, એક તો હાઇલાઇટ્સ આપણે ફૂલ હેર માં ના કરતા હોય, સિલેક્ટેડ હેર માટે કરતા હોય. હા, એ સિલેક્ટેડ હેર ને બીજા હેર થી જુદા પાડવા માટે એક ફોઇલ હોય છે. ઓકે, અને બીજો કામ છે ઈ ફોઇલ ક્લોઝ થઈ જાય અંદર હવા ઉજાસ ન થાય, જેની હીટ આવે. ઓકે, હીટ આવે જેનાથી આપણો હેર વધારે લાઇટર થાય. પરફેક્ટ.
તો જનરલી હીટ તથા ગરમી હોય તે વધારે ઇમ્પોર્ટન્ટ છે હાઇલાઇટ્સ માટે, તો તેના માટે ફોઇલ યુઝ કરવામાં આવતું હોય છે. અને જે હેર સ્ટ્રેન્ડ્સ છે જેના ઉપર કલર થયો છે ને જેના ઉપર કલર નથી થયો એ બંને અલગ કરવા માટે પણ ફોઇલનો યુઝ કરવામાં આવતો હોય છે. અત્યારે જનરલી હાઇલાઇટ્સ છે ને તે સૌથી વધારે ટ્રેન્ડિંગ છે. તમે કોઈ પણને પૂછો ને તો બધાને એવું હશે કે ના, મારે લાઈફમાં એકવાર તો હાઇલાઇટ્સ કરાવવું જ છે. પહેલાંના ટાઈમમાં એવું હતું કે મોટા થયા અને વાળ સફેદ થઈ ગયા પછી જનરલી કલર કરાવવામાં આવતો હોય છે, પણ હવે એવું નથી. નાના છોકરાઓ ટીનેજ, જ્યારથી ટીનેજ ગર્લ્સ મોટી થાય ને પછી લોકોને એવું હોય જ કે મારે એકવાર તો લાઈફમાં હાઇલાઇટ્સ કરાવવા જ છે, મારા ફેવરિટ કલરના હાઇલાઇટ્સ હોવા જોઈએ. તો જેમ જેમ ટાઈમ જાય છે તેવી રીતે ટ્રેન્ડ્સ અને સ્ટાઇલ્સ બે અલગ થતું હોય છે. તો હાઇલાઇટ્સ એક એવી વસ્તુ છે કે જે બધાનો એક ડ્રીમ હોય જ છે. હવે આપણે બધું ફોઇલિંગ કરી નાખ્યું છે. ટેકનિકમાં પણ બે ત્રણ જાતની ટેકનિક આવે છે હાઇલાઇટ કરતા હોય. હા, એક આવે બાલિયન્સ ટેકનિક. બાલિયન્સ ફ્રેન્ચમાં એટલે ઝાડુ મારું, જે આપણે સ્વીપ કરતા હોય. ઓકે, આપણે હેરના પાર્ટ લઈને એના ઉપર જે પ્રોડક્ટ છે આપણે સ્વીપ કરી બાલિયન્સ. હા હા, આપણે જે તે ડુબી છે ફોઇલિંગ કરી છે, ફોઇલ ની અંદર રાખી બધા હેરને એમાં કલર. ઓકે, પરફેક્ટ. સો જનરલી બધાને એવું પણ મિથ્સ, આ એક આઈ થિંક મિથ જ છે કે ઘણીવાર એવું કહેતા હોય છે કે જે પણ સલૂનમાં ને તમે જાઓ તો ત્યાં એવું કહેવામાં આવતું હોય છે કે બે ત્રણ દિવસ પહેલાં જે હેર જે વોશ કરેલા હોય એ વધારે કન્વિનિયન્ટ રહેશે હાઇલાઇટ્સ માટે. તો એવું હોય છે કે તમે ઓન ધ સ્પોટ વોશ કરીને પણ હાઇલાઇટ્સ કરી શકો છો? ઓન ધ સ્પોટ આપણે અગર વોશ કરી તો એવું થાય કે હેર વેટ હોય, ગમે ત્યારે કલર આપણે કરવો છે એનો રૂલ હોય કે ડ્રાય હેરમાં જ કલર થાય. ઓકે, તો તમે એક દી અગર વોશ કરીને આવ્યા હોય તો તેનથી એટલો આપણો વોશિંગનો ટાઈમ પણ બચે અને આપણે ઝડપથી આપણે સર્વિસ પણ કરી શકીએ. હાઇલાઇટ કરાયા બાદ એની માટે હોમ કેર એક બહુ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે કે આપણો કલરને આપણે લોંગ લાસ્ટિંગ બનાવવો હોય. ઓકે, તો હોમ કેરમાં જે કલર પ્રોટેક્ટ શેમ્પૂ જે આવે જેમ કે લોરિયલમાં સીરી એક્સપર્ટમાં વિટામિનો કલર છે. ઓકે, જેમાં એક એન્ટી ઓક્સિડન્ટ કરીને એવો ટેકનોલોજી છે જે તમારો કલર લોંગ લાસ્ટિંગ બનાવે છે. ઓકે, ઈ તમારે ઈ તમે યુઝ કરશો તો તમારો કલર લોંગ લાસ્ટિંગ પણ રહેશે અને ડેમેજ પણ નહીં કરે. અને અમે કલર સર્વિસ કર્યા બાદ એક પાવર મિક્સ ટ્રીટમેન્ટ કરીને આવે છે જે હરેક કલર સર્વિસ પછી કોમ્પ્લિમેન્ટરી હોય. વાવ, પરફેક્ટ. જેમાં તમારો કલર લોંગ લાસ્ટિંગ લોક થાય અને ડેમેજ ન કરે, બાકી તમે શેમ્પૂ ને માસ્ક કન્ડિશનિંગ પ્રોપર કરો તો કાંઈ હેરમાં પ્રોબ્લેમ ન થાય. ઘણીવાર એવું થતું હોય છે કે તમે હાઇલાઇટ્સ કરાવ્યા બાદ તમારા હેર તમને રફ લાગતા હોય છે, ઘણીવાર એવું થતું હોય છે કે તમારા હેરમાં તમને સ્પ્લિટન્સ લાગતી હોય છે. તો એના માટે ઘરે કરવા કરતાં સલૂનમાં જાઓ, એ લોકોને કહો કે મારા હેર આવી રીતે પ્રોબ્લેમ મને થાય છે, તો એના માટે સલૂનને જ વિઝિટ કરવાનું. એ લોકો પાસે, એ લોકો એક્સપર્ટ છે, એ લોકો તમને બેસ્ટ સર્વિસીસ આપશે. અને હાઇલાઇટ્સ કરાવ્યા બાદ મેકઓવર સલૂનની અંદર તમને ફ્રી કોમ્પ્લિમેન્ટરી એક સર્વિસ પણ મળતી હોય છે કે જે હાઇલાઇટ્સ કરાવ્યા બાદ તમારા હેરને કેવી રીતે પ્રોપર રહે એના માટે એક ફ્રી સર્વિસ પણ મળતી હોય છે. તો જરૂરથી વિઝિટ કરજો. અને ખાલી હાઇલાઇટ્સ માટે નહીં પણ ઘણાને હેર માટે એવા પ્રોબ્લેમ્સ થતા હોય છે, ડેન્ડ્રફ થતો હોય છે, તો એના માટે તમારા પાસે કઈ હોમ રેમેડીઝ છે કે જે જનરલી રેગ્યુલરલી તમે ઘરે કરી શકો? જેને બહુ ડેન્ડ્રફ નો ઇશ્યુ હોય એમાં જે ડેન્ડ્રફ શેમ્પૂ આવે પાથી પાથીમાં લગાડી દેવાનું સ્કાલ્પમાં. ઓકે, 10 મિનિટ રહેવા દેવાનું. પછી જે ઘીણા દાંતિયા વાળો જે કોમ્બ આવે એ લઈને આપણે સ્કાલ્પમાં ઘસીને પછી રિન્સ કરી નાખીએ, એટલે તમે કન્ટિન્યુ રાખો તો તમારો ડેન્ડ્રફ ઓછો થઈને પૂરો થઈ જાય. ઓકે, ડેન્ડ્રફ માટે પણ એવા ઘણા બધા શેમ્પૂઝ આવતા હોય છે, તો એ પ્રોડક્ટ્સનો પણ તમે યુઝ કરી શકો. અને કહેવાય છે કે ઇન્ડિયન, આપણું જે ઇન્ડિયન કિચન છે ને તે એક આખું આયુર્વેદિક ડૉક્ટરનું દવાખાનું જ કહેવાય છે. કેટલી બધી એવી વસ્તુઓ છે, દહીં છે ને ઘણી બધી, મલાઈ થતી હોય છે, દૂધ હોય છે, તો એનો પણ યુઝ તમે હેરમાં કરી શકતા હો છો. કારણ કે આપણું ઇન્ડિયન કિચન બધી જ વસ્તુ, કાંઈ પણ એવું થયું હોય ને તો એ આપણા રસોડામાં બધેનો ઉપાય મળી જ જતો હોય છે. તો એકવાર એવા પણ હોમ રેમેડીઝ તમે ટ્રાય કરતા જ રહો. સાથે જે તમારા હેર સ્ટાઇલિસ્ટ હોય, હેર ડ્રેસર હોય, તેને પૂછતા રહ્યો કે કઈ પ્રોડક્ટ્સ મારા હેરને સૂટ કરશે અને એ પ્રોડક્ટ્સનો ઉપયોગ પણ કરો જો તમારે તમારા વાળ સરખી રીતે રાખવા હોય તો. સો ઓલરેડી આપણે જે હાઇલાઇટ્સ છે તે અપ્લાય થઈ ગયું છે, સાથે ફોઇલ પણ લગાડાઈ ગયું છે, અને ઘણી બધી રાહિલભાઈ એવી ટિપ્સ પણ તમને આપેલી છે કે જે તમને ઘરે કામ આવે. તો આપણે આને હેર પર જે હવે રેડ કલર છે તે અપ્લાય થવા દેવાનો છે, તેની ઇફેક્ટ આવવા દેવાની છે. તો એ ઇફેક્ટ આવતા થોડોક સમય લાગે છે, તો એટલા સમયમાં આપણે લઈ લઈએ એક નાનકડો વિરામ. सॉल्व करना है 20 सेकंड में. मैडम इतना जल्दी कैसे होगा? तो सीखो वरना उस जैसे बन जाओगे होपलेस. तुम इतने इंटेलिजेंट हो तो कॉम्पिटिटिव एग्जाम क्यों नहीं देते? जब क्वालिटी हो साथ
तो कंपटीशन क्यों? KVZ Dunkin and Wafers. विराम बाद आपनो फरी स्वागत छे. અને હવે હેર ઓલમોસ્ટ આપણે હાઈલાઇટ્સ થઈ ગયા છે, તેને વોશ પણ કરી લીધા છે અને હવે એને સ્ટાઇલિંગ કરવાની છે. તો તેના માટે અહીંના ઓનર આપણા સાથે જોડા છે. હેલો મેમ. હાય. સો ઓલમોસ્ટ આપણે જે હાઈલાઇટ્સ ને બધું થઈ ગયું છે ને, નાવ યુ આર ગોઈંગ ટુ સ્ટાઇલ. તો હવે કેવી રીતના શું કરશો તમે? જેમ કે કોઈ પણ કામ આપણે શરૂ કર્યું હોય, હા, એનું આપણે એન્ડ જો પ્રોપર ન કરીએ તો વસ્તુ બરોબર ના લાગે. તો સેમ વે, જ્યાં સુધી આમાં સ્ટાઇલિંગ નહીં આવે તમને કલરનો લુક નહીં આવે. સો આજે હું તમને બતાવું છું ટોંગથી તમે કઈ રીતે સ્ટાઇલ કરી શકો છો. ઓકે. ઘણા લોકોને ટોંગ આવડતા હોય છે, ઘરે જાતે પણ કરતા હોય છે, પણ પ્રોબ્લેમ એ થતો હોય છે કે ટોંગ એ લોકોનો લાંબો ટાઈમ સુધી ટકતા નથી, ખુલી જાય છે. આજે હું તમને એ ટેકનિક બતાવીશ કે તમારા ગર્લ્સ ખુલે નહીં અને લોંગ ટાઈમ સુધી રહે. આના માટે અમે લોકોએ પહેલાં ફૂલ વોલ્યુમ પ્રોડક્ટ સીધાવાળમાં લગાવી દીધી છે. હવે બ્લો ડ્રાય કર્યા પછી અમે લોકો એલએટ લગાડીએ છીએ. ઓકે. એલએટ વસ્તુ એવી છે કે જે હોલ્ડિંગ પણ આપશે, શાઇન પણ આપશે અને સાથે સાથે હીટ પ્રોટેક્શન પણ કરશે. અને લોકોને જે વીક હોય છે કે મારા હેર સ્ટાઇલિંગ કરવાથી ડેમેજ થઈ જશે, બગડી જશે, તો એ નહીં થાય, એ હીટ પ્રોટેક્ટ થશે. પરફેક્ટ. સો સ્ટાઇલિંગમાં તમે કલર કર્યા બાદ કર્લ્સ જ ચૂઝ કર્યા, તો એનું શું રીઝન છે? આપણે જે ટેક્સચર જોઈએ છે, હા, જે આપણે વોલ્યુમ જોઈએ છે, જે લુક જોઈએ છે, એ સ્ટ્રેટ હેરમાંનો એટલું સૂટ થાય. એક્ઝેક્ટલી. જ્યારે એની અંદર વેવ્સ આવશે તો એની અંદર ડ્રામા આવશે, તો એની અંદર ઇમોશન આવશે, તો એની અંદર રોમાન્સ આવશે. યુ વિલ ફીલ બેટર વિથ વેવ્સ. એક્ઝેક્ટલી. સો આપણે અત્યારે કરીએ છીએ ટોંગ કર્લ્સ કરીએ છીએ. ઓકે. આ તમે ઘરે પણ ટ્રાય કરી શકો છો. હા હા. ટોંગ્સ માર્કેટમાં અવેલેબલ હોય છે. હા, તમે લઈ શકો છો, બાય કરી શકો છો. પણ પ્રિકોશન એ રાખવાનું કે બિફોર સ્ટાઇલિંગ કોઈ પણ હીટ પ્રોટેક્ટર યુઝ કરો. ઓકે. જનરલી ઘણા માટે એવું થતું હોય છે કે કલર કર્યા બાદ જે સ્ટ્રેટ હેર હોય ને બોરિંગ લાગે છે, તો એના માટે તમે કર્લ્સ એડ કરો ને તો એ તમારા બ્યુટીને વધારે નિખાર આપે છે. તો કર્લ્સ કે છે હેર અને હાઈલાઇટ બંનેને બહુ વધારે સારી રીતે લાઈક કહેવાય ને કે સિરિયસલીમાં હાઈલાઇટ કરી આપે છે તમને. અને કર્લ્સ કરવા માટે એવું જરૂરી નથી કે આપણે ટોંગ્સ જ જોઈએ, ઇવન તમે આઈનિંગ મશીનથી પણ કરી શકો છો. કદાચ તમને ખબર હોય તો પહેલાં એવું હતું કે કોઈ પણ સળિયો ગરમ કરીને ગેસ બીજા કોઈ ટૂલ્સ અવેલેબલ નથી. એક્ઝેક્ટલી. પણ હવે તો માર્કેટમાં એવા ઘણા બધા ટૂલ્સ ને બધું અવેલેબલ જનરલી ઇઝીલી હોય છે અને લાઈક એટ નોમિનલ કોસ્ટ. ઇવન તમે યુટ્યુબમાં જોયેલા વિડીયોઝ પણ અવેલેબલ છે કે તમને જાતે પણ કેવી રીતે યુઝ કરવું, યુ કેન ડુ ઇટ. પણ લોકોને એ ખબર નથી હોતી કે એને લોંગ લાસ્ટિંગ કેવી રીતે કરવું. હા. પ્રોબ્લેમ ત્યાં હોય છે, કરી નાખીશું પણ લોંગ લાસ્ટિંગ નહીં આવડે. સો જનરલી તમે લાઈક એને લોંગ ટાઈમ સુધી રાખવા માટે કંઈ સ્પ્રે કે એનો યુઝ કરતા હોવ છો કે? હા, આપણે જે હમણાં અત્યારે એલનેટ સ્પ્રે યુઝ કરીએ છીએ, હા, એની સાથે આપણે જ્યારે એના હેર વેટ હતા, એના વાળ હતા, હા, ત્યારે આપણે એની અંદર ફૂલ વોલ્યુમ કરીને એક મૂઝ આવે છે. ઓકે. જે આપણે એડ કર્યું છે, જે એના હેરને શાઇન આપશે, હીટ પ્રોટેક્ટર બી કરશે, હોલ્ડ બી આપશે. ઘણી વાર તમે ઘરે પણ હેર કર્લ્સ કરતા હોવ છો પણ ત્યારે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું કે ટેમ્પરરી તમારે જ્યારે હેર કર્લ્સ કરવો હોય કે ચલો થોડા સમય માટે કરવું છે તો ઘરે ટ્રાય કરી શકાય, પણ જ્યારે લોંગ ટાઈમ માટે કે તમને જોઈએ છે કે મારે એક દિવસ સુધી કે થોડાક દિવસ સુધી રહે, તો ઓલવેઝ મેક ઓવર સેલોન કે પછી કોઈ પણ સેલોનનો કોન્ટેક્ટ લેવો જ, કારણ કે એ વધારે ઇમ્પોર્ટન્ટ છે હેર માટે. જેનું તમે જે કરાવો છો કર્લ્સ તે લોંગ ટર્મ માટે રહેશે. આપણે ઓલમોસ્ટ હેરમાં કર્લ્સ થઈ ગયા છે. કર્લ્સ કર્યા પછી જે કલરની જે વાઇબ્રન્સી આવે છે, જે એની બ્યુટી દેખાય છે, એ તને કર્લ્સમાં જ દેખાય. એક્ઝેક્ટલી. બહુ બ્યુટીફુલ લાગે છે અને કલરના જે એક એક સ્ટ્રેન્ડ્સ છે તે લાઈક કર્લ્સ સાથે મિક્સ થાય છે તો એ બહુ ફાઇન લાગે છે. બ્લેન્ડેડ રિઝલ્ટ દેખાય છે કે આપણે સ્ટ્રિપિંગ કર્યું છે, પણ એક બાલિયાનું રિઝલ્ટ હોય ને એ કાઇન્ડનું રિઝલ્ટ તને દેખાય. ડેફિનેટલી. તો આપણે હાઇલાઇટ્સ સિવાય મેકઅપ સલૂનની અંદર બીજી તમે કઈ સર્વિસીસ પ્રોવાઇડ કરો છો? અમારે અહીંયા બ્રાઇડલ બ્યુટી કેર એકેડમી બધી સર્વિસ છે અહીંયા. ઇવન અમે લોકો ઇન્ડિવિડ્યુઅલ કોર્સિસ પણ કરીએ છીએ. વાવ. ખાલી પર્ટીક્યુલરલી હેર જ શીખવું. હા. કોઈને ખાલી બ્રાઇડલ જ શીખવું છે કે કોઈને ખાલી મેકઅપ જ શીખવું છે, એ પ્રકારના દરેક પ્રકારના કોર્સિસ અમારા ત્યાં અવેલેબલ છે. ઓકે.
સો જનરલી તમારે કંઈ શીખવું હોય કે અહીંયા એ લોકો મેકઓવર સેલોનની અંદર એ લોકો એકેડેમી પણ ચલાવે છે, તો તમારે પર્ટિક્યુલર કોઈ પણ કોર્સ કરવો હોય, જેમ કે હાઇલાઇટ છે, હેર સ્ટાઇલિંગ છે, કે ખાલી મેકઅપનો કોર્સ છે, એવા અલગ અલગ કોર્સ જે તમને ખાલી પર્ટિક્યુલર કોર્સ કરવા હોય તો પણ કરાવે છે, અને એ લોકો ઘણી બધી વસ્તુ શીખવાડે પણ છે. અને સાથે જ આ યુનિસેક્સ સેલોન છે કે તમે બધા જ અહીંયા આવી શકો છો. રેયા રોડ ઉપર સ્થિત આ સેલોન છે, મેકઓવર સેલોન, તો એકવાર તો એને વિઝિટ જરૂર લેજો જ. અમારા અહીંયા આગળ જે હોટ કેક જેને કહેવાય ને, હા, ત્યારે આપણે અહીંયા તો પાણી બહુ જ ખરાબ લાગે છે. હા, એના લીધે દરેક ને હેર ની અંદર પ્રોબ્લેમ છે. એક્ઝેક્ટલી, ડ્રાઈ થઈ ગયા. હા, તો અમારા ત્યાં જે હોટ કેક જેને હું કહીશ ને, ધેટ ઇઝ એક્વા ઓર કેરાટિન. ઓકે, જેમાં તમારા હેર માંથી ડલનેસ, ડ્રાયનેસ રિમૂવ થઈ જાય છે અને નેચરલ સ્ટ્રેટ હેર થઈ જાય છે, કે જે આપણી નીડ છે. અત્યારે આપણી જે વોટર છે, આપણું પાણી જે આવે છે, એ બહુ જ દૂષિત છે. જેના લીધે આપણે બધાના હેર ગમે એવા સારા શેમ્પૂ વાપરીએ તો પણ ડ્રાય થઈ જાય છે. તો અહીંયા આગળ એક જ સિટિંગમાં તમારી હેર માંથી ડ્રાયનેસ પણ અમે લોકો રિમૂવ કરી દઈએ. ધેટ્સ ગ્રેટ. અત્યારે પોલ્યુશન એટલું બધું વધી ગયું છે એરના કારણે, પાણી આપણું ખરાબ થઈ ગયું છે, તો એ હેરને છે, સ્કિનને અફેક્ટ કરે છે. તો હેર માટે થઈને એ લોકો કેરેટિન અને એક્વા બે વસ્તુ એ લોકો પ્રોવાઈડ કરે છે, કે જે બહુ સારું છે તમારા હેર માટે. કાંઈ પણ તમારા હેર ડેમેજ થયા હશે તો તેના માટે તે ખૂબ સારું છે. અને બીજી આપણે કઈ કઈ પ્રોડક્ટ્સ યુઝ કરીએ છીએ કે જે જનરલી અમે લોકો પ્રોફેશનલ પ્રોડક્ટ્સ યુઝ કરીએ? ઓકે, ધારો કે આપણે એમ વિચારીએ કે બ્યુટી કેર ની અંદર, ફેશિયલ ની અંદર પણ આપણે વિચારીએ, તો એકોર્ડિંગ ટુ સ્કિન ટાઈપ અમે લોકો પ્રોડક્ટ રાખીએ છીએ. કે સ્કિન ના જે બધા પ્રોબ્લેમ્સ હોય છે, પિમ્પલ સ્કિન હોય છે, કોઈને પિગમેન્ટેશન હોય છે, કોઈની ઓઇલી હોય છે, કોઈની ડ્રાય હોય છે, એઝ પર સ્કિન આપણી પાસે જુદા જુદા સેગમેન્ટ ના જુદા જુદા ફેશિયલ પણ અવેલેબલ છે. સો અહીંયા પ્રોફેશનલ પ્રોડક્ટ્સ જ યુઝ કરવામાં આવે છે, કે કોઈ પણ કસ્ટમર જોઈએ એ લોકોને અહીંયાથી 100% સેટિસ્ફેક્શન સાથે જવા જોઈએ, તેવો જ તેમનો વિચાર છે. તો અલગ અલગ જે પ્રોડક્ટ્સ છે તે બધી પ્રોફેશનલ પ્રોડક્ટ્સ યુઝ કરવામાં આવે છે, તો તમારી સ્કિનને કોઈ દિવસ સ્કિન હશે કે હેર હશે એમાં સાઇડ ઇફેક્ટ્સ જનરલી નહીં જ આવે. સો બે ઝિઝક બિંદાસ થઈને એકવાર વિઝિટ કરજો અને ટ્રીટમેન્ટ્સ કરાવજો. મેક ઓવર સેલોન, એઝ ધ નેમ સજેસ્ટ, અત્યારના સમયમાં ટ્રેન્ડિંગ છે કે તમે દર થોડાક ટાઈમે તમારો લુક બદલાવતા રહ્યો, અને એને કહેવાય છે મેકઓવર, કે આખું ફરીથી પહેલેથી તમારે અલગ અલગ લુક છે, સ્ટાઇલ્સ છે, એને ચેન્જ કરતા રહ્યો. અને એવી જ રીતે એમાંનો એક પાર્ટ છે હાઇલાઇટ્સ, જે આજે આપણે આજના એપિસોડમાં જોયું. તો આવી જ રીતે અવનવા તમારા બ્યુટીના, સૌંદર્યના માટે થઈને અમે લોકો આવી જઈશું સૌંદર્યના શણગાર કાર્યક્રમમાં. ત્યાં સુધી મને રજા આપો અને તમે જોતા રહો અબ તક.